अस्सलामु अलैकुम। धोरण 8 विषय गणित। आज आप सौदीय पोथी में प्रकरण 4 प्रायोगिक भूमिति की शुरुआत करीशुं। रचना करवा माटे आपणे परिकर, मापपट्टी अने पेन्सिलनो उपयोग करवो पड़शे, बराबर छे। तो आपणे रचनानी शुरुआत करिए। चतुष्कोण एक्स वाय झेड डब्ल्यू रचो, जेमा एक्स वाय बराबर 4 सेमी, वाई झेड बराबर 4.5 सेमी, एक्स झेड बराबर 6 सेमी, डब्ल्यू झेड बराबर 4 सेमी अने एक्स डब्ल्यू बराबर 5 सेमी। तो रचनाना मुख्य मुद्दा लखो। जो अहीं आपणने शुं बतावामां आव्युं छे, चतुष्कोण एक्स वाय झेड डब्ल्यू रचो। तो आपणे सौ प्रथम चतुष्कोण ने काची आकृतिनी रचना करीशुं, बराबर छे। एक्स वाय झेड डब्ल्यू आपणने माप आप्या छे, एक्स वाय बराबर 4 सेमी, वाय झेड बराबर 4.5 सेमी, बराबर। पची एक्स झेड बराबर 6 सेमी। एक्स झेड एटले एना विकर्णनी वात अहींया करी छे, एक्स झेड केटलुं छे 6 सेमी माप आप्युं छे, बराबर। पची आप्युं छे डब्ल्यू झेड एटले के आ बाजु केटला सेमी छे, 4 सेमी। तो अहींया आपणे लखीशुं 4 सेमी अने एक्स डब्ल्यू 5 सेमी छे, एटले आ बाजु आवशे 5 सेमी, बराबर। तो आपणी काची आकृति थई। हवे आपणे एना आधारथी आपणे पाकी आकृतिनी रचना करीशुं। तो सौ प्रथम आपणे एक्स वाय बराबर 4 सेमीनी रचना करीशुं। आपणे एक एक हवे आपणे स्केलनो उपयोग करीशुं, एटले के मापपट्टीनो उपयोग करीने एक्स वाय बराबर केटला सेमी लेवानुं छे, 4 सेमी। तो आपणे शरूआत करीए, एक्स वाय 4 सेमी एटले 0 થી લઈને 4। तो अहीं आपणे नाम आपीए एक्स वाय केटला सेमी छे, 4 सेमी, बराबर छे। हवे ज्यारे आपणे अहीं विकर्णनी वात करी छे, तो सौ प्रथम आपणे आ झेड बिंदुनी रचना करीशुं। तो परिकर वडे आपणे एक्सने केन्द्र लईशुं અને ત્યાંથી 6 સેમી ત્રિજ્યા લઈશું, બરાબર। એટલે હવે આપણે પરિકરનો ઉપયોગ કરીને 6 સેમી ત્રિજ્યા લેવાની છે। આ રીતે આપણે માપ લઈશું, બરાબર। એટલે શૂન્ય પરથી 6 સુધી, શૂન્યથી 6 સુધી માપ લઈને એક્સથી આપણે કેન્દ્ર ગણીશું, બરાબર। એક્સને કેન્દ્ર ગણીને 6 સેમી ત્રિજ્યા લઈને એક ચાંપની આપણે રચના કરીશું, બરાબર છે। હવે આપણને અહીંયા બીજો બિંદુ મેળવવો હોય તો અહીંયા છેદ લેવો જરૂરી છે, બરાબર। તો વાયથી આપણે ઝેડ પર જવા માટે કેટલા સેમી ત્રિજ્યા લઈશું? આપણે 4.5 સેમી ત્રિજ્યા, બરાબર। તો 4.5 આપણે 0થી લઈને 4.5 એટલે આપણને અહીંયા મળશે, બરાબર। હવે વાયથી એટલે કે વાયને કેન્દ્ર ગણીને 4.5 ત્રિજ્યા લઈને અગાઉના ચાંપને છેદતો જે ચાંપ આપણે દોરીશું તેને આપણે શું નામ આપવાનું છે? ઝેડ નામ આપવાનું છે, બરાબર। તો એને આપણે નામ આપી દઈએ ઝેડ, સમજાય છે। હવે આપણે શું કરવાનું છે? જુઓ, એક્સને કેન્દ્ર ગણીએ, હવે આપણે એક્સ વાય અને ઝેડ બિંદુ મળી ગયા છે, બરાબર। હવે આપણને શેની જરૂર છે? ડબ્લ્યુની। તો હવે એક્સથી ડબ્લ્યુ પર જવા માટે આપણને કેટલા સેમી લેવા પડશે? 5 સેમી। તો આપણે ફરીથી પરિકરનો ઉપયોગ કરીશું, એક્સને કેન્દ્ર ગણીશું, કેટલા સેમી લઈશું? 5 સેમી। તો અહીંયાથી આપણે 0થી લઈને 5 સેમી સુધી ત્રિજ્યા લઈશું આ રીતે, બરાબર। તો 0થી 5 એટલે આ રીતે આપણને અહીંયા મળશે ડબ્લ્યુ। એટલે એક્સને કેન્દ્ર ગણીને એક ચાંપ દોરીશું, કેટલા સેમીનો? 5 સેમીનો, બરાબર છે। હવે જુઓ, એના પછી શું છે? ઝેડથી ડબ્લ્યુ પર જવા માટે કેટલા સેમી લેવા પડશે આપણને? 4 સેમી। તો હવે ફરીથી પરિકરનો ઉપયોગ કરીને આપણે કેટલા સેમી લઈશું? 4 સેમી, બરાબર। તો ઝેડ પરથી આપણે 4 સેમી ત્રિજ્યા લઈને એક ચાંપ મારીશું જે અગાઉના ચાંપને છેદે, ત્યાં આપણે નામ આપીશું ડબલ્યુ, બરાબર। એટલે હવે લગભગ બધા જ આપણને મળી ગયા છે પોઈન્ટ, બરાબર। એક્સ વાય 4 સેમી આપણે રચના કરી, વાયથી ઝેડ કેટલું છે? 4.5। હવે આપણને જે બિંદુ મળ્યા છે એને આપણે રેખાખંડો વડે જોડી દઈશું, ત્યાં
बताई दईसू के वाय झेड कितला सेमी छे 4.5 सेमी, झेड डब्ल्यू छे 4 सेमी अने एक्स डब्ल्यू छे 5 सेमी बराबर। अने आपणे जे विकर्णनी रचना करी हती ए विकर्णनी लंबाई कितला सेमी आपेल छे आपणने 6 सेमी। तो अहींया आपणे दर्शावी दईसू के विकर्ण छे 6 सेमी। समझाय छे? एटले आ रीते आपणे रचना दोरी शकीए छे। एटले आ चतुष्कोण एक्स वाय झेड डब्ल्यू मांग्या मुजबनो चतुष्कोण छे तेम आपणे लखी शकीए बराबर। तो आपणे હવે મુદ્દાની જોઈ લઈએ। ચાલો સૌ પ્રથમ આપણે શું કર્યું, એક્સ વાયની રચના કરી, કેટલા સેમી હતું 4 સેમી, તો આપણે શું લખીશું 4 સેમી લંબાઈનો રેખાખંડ એક્સ વાય દોર। આપણે એક એક રચનાના સ્ટેપ કરતા જઈશું એ જ પ્રમાણે મુદ્દા પણ લખતા જઈશું। પરિકર વડે એક્સને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો। આપણે સૌ પ્રથમ બીજું સ્ટેપ શું કર્યું, 6 સેમી ત્રિજ્યા લઈને એક્સને કેન્દ્ર ગણીને એક ચાપ દોર્યું। હવે પરિકર વડે વાયને કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો અને છેદ બિંદુને ઝેડ નામ આપો। આમ અહીંયા આપણે ઝેડ નામ આપ્યું તે બરાબર। પરિકર વડે એક્સને કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો। હવે પરિકર વડે ઝેડને કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો અને બંને ચાપના છેદ બિંદુને ડબલ્યુ નામ આપો આ રીતે બરાબર। જે અગાઉના ચાપને છેદે છે ત્યાં આપણે શું નામ આપ્યું, ડબલ્યુ નામ આપ્યું। હવે છેલ્લે આપણે શું કર્યું, રેખાખંડ વાય ઝેડ, રેખાખંડ ઝેડ ડબલ્યુ, રેખાખંડ એક્સ ડબલ્યુ અને રેખાખંડ ઝેડ એક્સ ઝેડ આપણે દોર્યું। તો આમ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુ એ માંગ્યા મુજબનો ચતુષ્કોણ છે બરાબર છે। તો આ રીતે આપણે સ્વાધ્યાય પોથીની અંદર કાચી આકૃતિ, પાકી આકૃતિ અને રચનાના મુદ્દા વ્યવસ્થિત રીતે લખવાના રહેશે। ચાલો એના પછીની આપણે રચના જોઈએ, ચતુષ્કોણ એ બી સી ડી રચો જેમાં એ બી બરાબર 4.5 સેમી, બી સી બરાબર 5 સેમી, એ સી બરાબર 5.5 સેમી, બી ડી બરાબર 5 સેમી અને એ ડી બરાબર 4 સેમી આપેલ છે, તો રચનાના મુખ્ય મુદ્દા લખો। આપણે ચતુષ્કોણની રચના કરતા જઈશું સાથે સાથે રચનાના મુદ્દા પણ લખતા જઈશું બરાબર। તો સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું આ રીતે બરાબર છે, એને નામ આપી દઈએ એ બી સી અને ડી, એટલે ચતુષ્કોણ એ બી સી ડી આપણે રચવાનું છે। એ બી બરાબર આપેલ છે 4.5 સેમી બરાબર, બી સી બરાબર શું આપેલ છે 5 સેમી, તો અહીંયા આપણે લખીએ 5 સેમી, એ સી બરાબર 5.5। હવે એ અને સી એટલે શું પૂછાયું છે અહીંયા, વિકર્ણ, વિકર્ણની લંબાઈ કેટલી આપેલ છે 5.5 સેમી, બી ડી બરાબર 5 સેમી, બી ડી એટલે આ બીજા વિકર્ણની વાત કહી છે તો બી ડીની લંબાઈ કેટલી છે 5 સેમી અને એ ડી બરાબર 4 સેમી, એટલે એ અને ડી 4 સેમી આપેલ છે બરાબર। તો આના આધારે આપણે હવે રચનાના સ્ટેપ કરતા જઈશું અને મુદ્દા લખતા જઈશું બરાબર। તો સૌ પ્રથમ આપણે ક્યાંથી શરૂઆત કરીશું, અહીંયા નીચેથી, તો એ બી બરાબર કેટલું છે 4.5, તો આપણે શું લખતા જઈશું કે 4.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો। તો હવે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીને 4.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરીશું, એટલે 4.5 આપણને અહીંયા મળે છે, એને નામ આપી દઈએ એ બી 4.5 સેમી બરાબર। હવે એને કેન્દ્ર ગણીને 4 સેમી ત્રિજ્યા લઈને એક ચાપ દોરવાનો છે, એટલે અહીંયા એથી લઈને ડી પર જવું છે, એટલે કેટલા સેમી લેવું પડશે 4 સેમી, એટલે પરિકરનો ઉપયોગ કરીશું, 4 સેમી ત્રિજ્યા લઈશું અને એક ચાપ આપણે દોરીશું આ રીતે, એક ચાપ આપણે દોર્યું। હવે જુઓ ફરીથી એ જ બિંદુ લેવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું, હવે બી પરથી, એટલે કે બીને કેન્દ્ર ગણીને કેટલા સેમી ત્રિજ્યા લેવાનું છે 5 સેમી ત્રિજ્યા લઈને આ ચાપને છેદે તે રીતે બીજો ચાપ આપણે દોરવાનો છે। તો હવે આપણે કેટલા સેમી લઈશું 5 સેમી બરાબર, તો અહીંયાથી આપણે 5 સેમી ત્રિજ્યા લીધી, તો બીને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યા
धरावतो बीजो चाप दोर्यो, बराबर, जे अगाउना चापने छेदे, आपणे आ चापने फरी थोड़ू लंबावी दईए तो बन्ने एकबीजाने छेदे छे, बराबर। तो ज्यां छेदे त्यां आपणे नाम आपी दईशुं डी, बराबर छे। हवे शुं करवानुं छे, जुओ, હવે આપણે સી બિંદુ લેવાનું છે, તો આપણે એનો ઉપયોગ કરીને સી પર જવાનું છે, તો કેટલા સેમી લઈશું? 5.5 સેમી। તો હવે આપણે 5.5 સેમી ત્રિજ્યા લીધી, તો એને કેન્દ્ર ગણી 5.5 સેમી ત્રિજ્યા લઈને એક ચાપ આપણે દોરીશું આ રીતે, બરાબર છે। હવે બીજો ચાપ દોરવા માટે બીનો ઉપયોગ કરીશું, તો બીથી સી પર જવા કેટલા સેમી લેવાનું છે આપણે? 5 સેમી। એવે આપણે 5 સેમી ત્રિજ્યા લઈશું અને બીથી આ રીતે ચાપ મારીશું, જે અગાઉના ચાપને છેદે ત્યાં શું નામ આપી દઈશું આપણે? સી નામ આપી દઈશું, બરાબર। હવે આપણને એ બી સી અને ડી મળી ગયા છે, હવે આપણે શું કરીશું? રેખાખંડની રચના કરીશું, તો રેખાખંડ બી સી બધા બિંદુઓને જોડી દઈશું, રેખાખંડ સી ડી અને રેખાખંડ એ ડી, એટલે કંઈક આ પ્રકારનો ચતુષ્કોણ આપણને મળે છે, બરાબર છે। હવે એના માપ આપણે લખી દઈએ, એ બી 4.5, બી સી 5 સેમી, સી ડી આપણે દર્શાવ્યું નથી, એ ડી આપણે લીધું છે 4 સેમી, વિકર્ણની લંબાઈ આપેલ છે, એ સી બરાબર 5.5 સેમી, તો અહીંયા આપણે લખીશું 5.5 સેમી, બી ડીની લંબાઈ આપેલ છે 5 સેમી। તો કંઈક આ પ્રકારનું ચતુષ્કોણ આપણને મળે છે, બરાબર છે। તો તમારે આ રચના બરાબર વ્યવસ્થિત પેન્સિલનો ઉપયોગ કરીને દોરવાની રહેશે અને રચનાના મુદ્દા પણ વ્યવસ્થિત રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે। થેન્ક યુ।